नमस्कार, तमे निहाळी रह्या छो न्यूज पॉइंट समाचारोनी साथे हुं छुं भावना। समाचार विगतवार जोता पहेला नजर करीए आजनी टॉप हेडलाइन्स पर। डीसा आदर्श संस्कार मंडळ निवासी अधिक कलेक्टर द्वारा 2.91 लाख भरवानो हुकम करायो। 21 दिवस में 2.91 लाख भरावानो हुकम कराता शाळा संचालकोनी पोल खुली। अंबाजी खाते पूर्व गृहमंत्री विपुल चौधरी अध्यक्ष स्थाने अर्बुदा सेनानी शिबिर योजाई। 2 दिवस चालनारी शिबिर में सामाजिक, राजकीय और सागर डेरीना प्रश्नों की कराशे चर्चा। धानेरा में सीएनजी पंप नजीक दीवाल तोड़ी डंपर दुकान में घुसी जता नासभाग मची। धानेरा में ओवरलोड डंपर चालक बेफाम पणे चलावी रहा छे डंपरो। समग्र गुजरात में 1 ग्रामना वीसी ऑपरेटरो हड़ताल पर जता अरजदारों अटवाया। डीसा जनसेवा केन्द्र खाते उतारा कढावा अरजदारों की लागी कतारों। वीसीनी हड़तालना पगले खेडूतों में रोष। बनासकांठा जिला में अकस्मातों सिलसिलो यथावत। डीसा थराद हाईवे पर लग्जरी बस और ट्रेक्टर वच्चे अकस्मात सर्जाता 1 व्यक्ति नु मौत। 8 लोग इजाग्रस्त तथा सारवार अर्थे खसेड़ाया। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાની આદર્શ સંસ્કાર મંડળીને નિવાસી કલેક્ટર દ્વારા 2.91 લાખ ભરવાનો 21 દિવસમાં હુકમ કરાતા શાળા સંચાલકોની પોલ ખુલી છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં સરકારી શાળાઓમાં શિક્ષકોનું સ્તર નીચું જતા લોકો ખાનગી શાળાઓ તરફ વળ્યા છે, જેનો લાભ કેટલાક લેખભાગો સંચાલકો ઉઠાવતા હોય તેવું દિન પ્રતિદિન બહાર આવી રહ્યું છે। ત્યારે જિલ્લા નિવાસી કલેક્ટર શ્રી દ્વારા ડીસાની સંસ્કાર મંડળને સ્ટેમ્પ ડ્યુટી સહિત 2.91 લાખ 92 હજાર 116 રૂપિયા ભરવાનો આદેશ કરાતા હડકંપ મચી જવા પામ્યો છે। ત્યારે વાત કરીએ ડીસાના 3 હનુમાન રોડ પર સરકાર શ્રી દ્વારા આદર્શ સંસ્કાર મંડળને આદર્શ સ્કૂલના બાંધકામ અને રમતગમતના મેદાન માટે ભાડાપટ્ટાથી ફાળવવામાં આવી હતી, જે જમીનના તફાવતમાં 2.91 લાખ 92 હજાર 116 રૂપિયા 21 દિવસમાં જમા કરાવવા માટે અધિક નિવાસી કલેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જો સમય મર્યાદામાં રકમની ભરપાઈ કરવામાં નહીં આવે તો હવે જમીન ફાળવણીનો હુકમ રદ કરવાની ચીમકી આપવામાં આવી છે। સંસ્કાર મંડળ આદર્શ હાઈસ્કૂલના ડીસાના સર્વે નંબર 89 પૈકીની શાળાના મકાન બાંધકામ માટે 1673 ચોરસ મીટર અને રમતગમતના મેદાન માટે 5453 ચોરસ મીટર જમીન કલેક્ટરના તારીખ 18 ડિસેમ્બર 2015 ના રોજ ભાડાપટ્ટાથી ફાળવવામાં આવી હતી, પરંતુ જમીનની ફાળવણી સામે ડીસા નગરપાલિકાનો સમાવેશ અવર્ગની નગરપાલિકામાં થતો હોય મહેસૂલ વિભાગના તારીખ 29 સપ્ટેમ્બર 2009 ના ઠરાવની જોગવાઈ મુજબ બજાર કિંમતના 50% મુજબ કબજા હકની રકમ રૂપિયા 3,25,19,760 વસૂલ લેવાની થતી હતી, પરંતુ ડીસા નગરપાલિકાની બ વર્ગની નગરપાલિકા ગણી બજાર કિંમતના 25% મુજબ કબજા હડકની 52,11,570 વસૂલ લેવામાં આવી હતી, જેથી તફાવત મુજબ બાકી નીકળતા 2.73 લાખ 8,190 રૂપિયા જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જમીન ફાળવણીની સ્ટેમ્પ ડ્યુટીના રૂપિયા 21,07,729 ની જગ્યાએ સંસ્થા દ્વારા તારીખ 3 નવેમ્બર 2015 રોજ 2,23,803 સરકારમાં જમા કરાવ્યા હતા, જોકે સ્ટેમ્પ ડ્યુટી તફાવતના બાકી નીકળતા રૂપિયા 18,83,926 રૂપિયા પણ જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે। આમ શ્રી સરકાર સંસ્કાર મંડળ ડીસાને જમીન ફાળવણી તફાવતના રૂપિયા 2.73 લાખ 8,190 અને સ્ટેમ્પ ડ્યુટી તફાવતના રૂપિયા 18,83,926 મળી કુલ રૂપિયા 2.91 લાખ 92,116 જમા કરાવી 21 દિવસમાં ચલણ કલેક્ટર બનાસકાંઠાને જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો છે અને નિયત સમય મર્યાદામાં જો રકમ જમા કરાવવામાં નહીં આવે તો સરકાર દ્વારા કરવામાં આવેલ જમીન ફાળવણીનો હુકમ રદ કરી જમીન શ્રી સરકાર હસ્તક પરત લેવાની પણ નોંધ કરવામાં આવી છે। ત્યારે ડીસાની પ્રખ્યાત સંસ્થા એવી આદર્શ સંસ્કાર મંડળને નિવાસી કલેક્ટર શ્રી દ્વારા 2 કરોડ રૂપિયા ભરવાનો આદેશ કરાતા સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। વડગામના વતની એક્સ આર્મી અને હાલમાં સંરક્ષણ તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ડેકલિયા લક્ષ્મણભાઈ દ્વારા પછાત અને વિચરિત જાતિના બાળકોને ચોપડા, પેન અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। તાલુકા મથક વડગામના વતની એક્સ આર્મી અને હાલમાં સંરક્ષણ તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ડેકલિયા લક્ષ્મણભાઈ દ્વારા પછાત અને વિચરિત જાતિના બાળકોને ચોપડા, પેનું અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। આમ તો અવારનવાર શૈક્ષણિક કાર્યક્રમો થકી લોકોને ચેરિટેબલ ટ્રસ્ટ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ભણવા ગણવા માટે શિષ્યવૃત્તિઓ મળતી રહે છે, પણ પછાત અને વિચરિત જાતિના બાળકોને પણ લાભ તો મળતો હોય છે, પણ બધા સુધી આ લાભ પહોંચતો નથી। તેવામાં ઘણી નાની મોટી સંસ્થાઓ ગરીબ બાળકોને ઘરે જઈને ચોપડાઓ તથા ભણવાની સામગ્રીઓ પૂરી પાડતા હોય છે। બનાસકાંઠાના વડગામ ગામના એક્સ આર્મી અને હાલમાં સંરક્ષણ તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે સર્વિસ બજાવતા ડેકલિયા લક્ષ્મણભાઈ રામજીભાઈ છેલ્લા 15 વર્ષથી પછાત અને વિચરતી જાતિના બાળકોને ચોપડાઓ અને પેનનું વિતરણ કરતા
કરતા આવ્યા છે. સાથે સાથે અમુક બાળકો જેમને આગળ ભણવું હોય અને કદાચ તેમને કોઈ સારી જગ્યાએ એડમિશન ન મળતું હોય તો પોતે સાથે જઈને તેમને બધી રીતે બનતી કોશિશ કરી મદદરૂપ થાય છે. લક્ષ્મણભાઈના જણાવ્યા મુજબ તેમને આવા સેવારૂપી કામ કરવા લોકોને આગળ આવવા પ્રોત્સાહિત કરે છે અને હજુ ચોપડાઓ અને પેનોની સાથે બાળકોને કપડાં તથા બેગો અને બૂટ ચપ્પલ જેવી અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પડતી જરૂરી વસ્તુઓ માટે કોઈને ફાફા ન મારવા પડે તે અંગેની કોશિશ પણ કરી રહ્યા છે. લક્ષ્મણભાઈ શિયાળાની ઠંડીમાં ગરીબોને ધાબળાઓનું પણ વિતરણ કરતા રહે છે. પૂર્વ એક્સ સર્વિસમેન અને પૂર્વ સંરક્ષણ તાલીમ કેન્દ્ર ગાંધીનગર ખાતે ફરજ બજાવતા વડગામના વતની ડેકલિયા લક્ષ્મણભાઈ રામજીભાઈ દ્વારા આજરોજ વડગામના વિવિધ પછાત વિસ્તારોમાં ધોરણ 1-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ચોપડા, નોટબુક અને પેનનું વિતરણ કરવામાં આવ્યું. તેમની આ શિક્ષણ માટેની સેવાને હું ધન્યવાદ આપું છું. પાલનપુર અમદાવાદ હાઈવે પર કાણોદર ઉપર ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતા સર્જાયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત નિપજ્યા હતા અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર તારીખ 14 મે 2022 રોજ વહેલી સવારે 3 વાગ્યાના સમયે એક બસ ઉભેલી ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. આ ગમખાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધનીય છે કે આ અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા અને 23 જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર એક બસ ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા જ ઘટના સ્થળ પર સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા અને 23 જેટલા લોકો ઘાયલ થયા હતા. બનાવને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે મોડી રાતના આ બનાવના હાલમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસને ટ્રક સાથે ધડાકાભેર અડધાથી જોઈ શકાય છે. કૈલાસ મધુરગીરી ક્રિશન પ્રજાપતિ બૌદ્ધિક પૂર્ણિમાના પાવન દિવસે સંસાર ત્યાગી સનાતન ધર્મ અપનાવ્યો હતો. ઘર સંસાર છોડવો બહુ અઘરું કામ છે, પણ જ્યાં ધર્મ અને ગુરુની વાત આવે ત્યાં હિન્દુત્વ જાગી ઉઠે તેવું કાર્ય કરવું એ બહુ મોટી વાત છે. ભારત દેશ એ સંતોની ભૂમિ કહેવાય છે અને પહેલાના સમયમાં સાધુને ભગવાન તરીકે પૂજવામાં આવતા હતા. તેવામાં વડગામ તાલુકાના મુક્તેશ્વર ધામે માં ચામુંડા માતાજી મંદિરે છેલ્લા 4 વર્ષથી મંદિરની અને આવનારા ભક્તોની અને તેમના ગુરુ શ્રી મધુરગીરી બાપુની સેવામાં પોતાનું જીવન અર્પણ કરી સનાતન ધર્મ અપનાવવા કિશન પ્રજાપતિએ ભગવો વેશ ધારણ કરી સંન્યાસી જીવન જીવવાનો સંકલ્પ લીધો છે. બૌદ્ધિક પૂર્ણિમાના દિવસે પોતાના મા બાપ અને ઘરની રજામંદગી અને કોઈના દબાણ વિના સાધુનું જીવન સ્વીકારી લીધું અને તેમને હવે કિશન પ્રજાપતિ તરીકે નહીં પણ કૈલાસગીરી મધુરગીરી બાપુ તરીકે ઓળખવામાં આવશે અને તેમણે સંકલ્પ કર્યો કે હું સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરીને લોકોને સારા સુવિચાર તરફ દોરવાનો અને મંદિરે આવતા ભક્તોની સેવા કરવી, મૂંગા પશુ પક્ષીઓને પાણી અને ખાવાનું આપવું જેવા કાર્યો કરવા લોકોને પ્રેરિત કરવા માટે ઉત્સુકતા દર્શાવી હતી. આજે ચામુંડા ધામમાં કિશન પ્રજાપતિ જેમનું નામ છે, ખેરાલુ તાલુકાના મંડાલી ગામના યુવાન, એમને દીક્ષા આપવામાં આવી છે, સનાતન ધર્મની દીક્ષા, જે સ્વયંસ્ફૂર્ણાથી અને માતાની રજાથી, પરિવારની રજાથી, કોઈ પણ પ્રકારના દબાણ વગર એમણે આ દીક્ષાનો નિર્ણય કર્યો અને સનાતન ધર્મની સંન્યાસ દીક્ષા લીધી છે. બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાલનપુર, ડિસ્સા, છાપી અને દાંતીવાડાથી શેરડી રસ, કેરી રસ અને આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા. પાલનપુર ફૂડ સેફટી વિભાગે પાલનપુર, ડિસ્સા, છાપી, દાંતીવાડાથી જુદા જુદા આહાર ગૃહ, પાર્લર, મિષ્ટાન ભંડારમાંથી શેરડી રસ, મિલ્કશેક, કેરીનો રસ અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈ પરીક્ષણ અંતરે લેબોરેટરીમાં મોકલ્યા છે. થરાદમાં કોલ્ડ ડ્રિંક્સ મેન્યુફેક્ચરીંગમાં ઠંડા પીણાની પેકિંગ થતી બોટલોના સેમ્પલ લીધા હતા. ફૂડ સેફટી ઓફિસર પીએસ ચૌધરી, એલએન ફોક, ટીએચ એલ પટેલ, પીઆર સુથાર અને એમએલ ગુર્જરે પોતાની ટીમ સાથે દરોડાની કામગીરી હાથ ધરી જુદા જુદા સેમ્પલ લીધા હતા. પાલનપુર ફૂડ સેફટી વિભાગના સૂત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે છાપીથી ગુલાબ સરબત, દાંતીવાડાથી ફ્રૂટ જ્યુસ, પાલનપુરથી શેરડી રસ, મેંગો મિલ્કશેક, કેરીનો રસ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા. ઉપરાંત ડિસ્સા અને ભરકાવાડાથી વેનીલા આઈસ્ક્રીમના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેઆર પટેલની સૂચનાથી ફૂડ સેફટી ઓફિસર એવી જોશી સહિત ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી ઠંડા પીણાની પેકિંગ થતી બોટલોના સેમ્પલ લઈ તેની ચકાસણી અર્થે એફએસએલમાં મૂકવાની તજવીજ પણ હાથ ધરી હતી. જોકે ટીમ દ્વારા ઉપરોક્ત ફેક્ટરીમાંથી ધવલ બેવરેજિંગ મેંગો, ધવલ બેવરેજીસ ફ્રૂટ જ્યુસ અને સહયોગ હોટલમાંથી મિક્સ મિલ્ક અને કર્ણાવતી ડેરીમાંથી મેંગો મિલ્કશેક અને બદામ શેકના પણ સેમ્પલ લઈને ચકાસણી અર્થે મોકલાયા હોવાનું ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
पालनपुर तालुकाना टाकरवाड़ा खाते 11मो खेल महाकुंभ अंतर्गत मध्यम जवान कक्षानी हेन्डबॉल स्पर्धा योजाई हती। स्पोर्ट ऑथोरिटी ऑफ गुजरात गांधीनगर तथा बनासकांठा जिला रमतगमत अधिकारीश्रीनी कचेरी बनासकांठाना संयुक्त उपक्रमे मध्य जोन कक्षानी हेन्डबॉल स्पर्धा पालनपुर तालुकाना टाकरवाड़ा खाते सेठ श्री ए एम शाह विनय विद्या मंदिर અને શ્રીમતી આઈડીએફ ચૌધરી ઉચ્ચતર માધ્યમિક વિભાગ ખાતે બનાસકાંઠા જિલ્લા સાંસદ શ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। આ પ્રસંગે સાંસદ શ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે આપણો સાંસ્કૃતિક વારસો જ યોગ છે, જેને 2014માં આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરાવ્યો છે। તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી, જેના લીધે વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો સિનિયર સિટીઝનો અને દિવ્યાંગ રમતવીરો ભાગ લઈ રહ્યા છે। खेल महाकुंभ थी पोलीस आर्मी जीवी विविध स्पर्धात्मक परीक्षाओं की तैयारी करता विद्यार्थियों ने खूब मोटो फायदो थई रह्यो छे। विद्यार्थियों ने प्रेरणा आपता सांसद श्रीए कह्युं के रमवा माटे तमे करेला प्रयत्नों थी तमने मोटी सफलता प्राप्त थवानी छे। तेमणे उमेर्युं के छेल्ला दोढ बे दायका में बनासकांठा जिल्लाए शिक्षण रमतगमत सहित अनेक क्षेत्रों में विकास की हरणफाड़ भरी छे, जे राज्य सरकार अने केन्द्र सरकार की नीतिओ ने आभारी छे। तेमणे रमतगमत में भाग लेनार तमाम रमतवीरो अने खेलाड़ियों ने शुभेच्छाओं अने अभिनंदन पाठवी उज्ज्वल भविष्य की शुभकामनाओं पाठवी हती। आ प्रसंगे अग्रणीओ सर्वश्री हितेशभाई चौधरी, श्री जयंतीभाई शाह, श्री भूपेन्द्रभाई जुड़ाल, जिला रमतगमत अधिकारी श्री मुकेशभाई गोया, सरपंच श्री रघजीभाई, बनासकांठा जिला व्यायाम मंडल प्रमुख श्री तथा संस्था इंचार्ज आचार्य श्री हेमराजभाई पवैया, हेन्डबॉल नोडल ऑफिसर श्री अवतारसिंह, विविध शाला आचार्यश्रीओ, शिक्षकश्रीओ, हेन्डबॉल रमतना कोचश्रीओ, तेमज मध्य जोन माथी आवेला खेलाड़ीओ भाईओ सारी संख्या में उपस्थित रहा था। मित्रों, गुजरात सरकार रमतगमन अने युवा संस्कृति विभाग अने स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात ना माध्यम थी बनासकांठा जिला रमतगमत अधिकारी अने वहीवटी तंत्र माध्यम थी जोन कक्षानो 11मो खेल महाकुंभ टाकरवाड़ा मुकामे हेन्डबॉल स्पर्धा भाईओ माटेनी मित्रों रखवामां आवी छे। बधा स्पर्धक मित्रों के जे आ युद्धमां टाकरवाड़ामां अमने रहेवानी जमवानी बधी ज टीमोनी व्यवस्था करी छे। अंबाजी खाते पूर्व गृहमंत्री विपुल चौधरी अध्यक्ष स्थाने अर्बुदा सेना प्रशिक्षण शिबिर नु आयोजन करवामां आव्युं हतुं। अंबाजी खाते पूर्व गृहमंत्री विपुल चौधरी अध्यक्ष स्थाने अर्बुदा सेना प्रशिक्षण शिबिर नु आयोजन करवामां आव्युं हतुं। आ शिबिर में सामाजिक राजकीय और दूध सागर डेरी ने लगता अनेक प्रश्नों माटे नी चर्चा करवामां आवशे। बे दिवस चालनारी आ शिबिर में आगामी विधानसभा चूंटणियों में पण समाजने वधु प्राधान्य मळे ते माटे पण मनोमंथन करवामां आवशे। आ शिबिर में विपुल चौधरीए आ शिबिर ने लई मीडिया सामे जणाव्युं हतुं के अर्बुदा सेनानी आजनी शिबिर समाजने केन्द्रमां राखीने समाजना लोकोनुं घडतर केवी रीते थाय, संघर्षथी संकोच न राखे, पोतानी वात गामनी वात एक सारा वक्ता बनी तेनी वात सारी रीते मूकी शके ते माटे तैयार थाय ते माटे शिबिर छे। सहकारी क्षेत्र में जूनी पेढ़ीए वर्षो सुधी सहकारी क्षेत्रे रही एमनाथी बनतु योगदान आप्युं छे। हवे समय थयो छे नवी पेढ़ीए पण सहकारिता सारी रीते समझी शके अने सहकारिताथी ज गामनो अने संस्थानो सारो विकास थशे ए प्रकारेनी भावनाओ उजागर करी सारी रीते बधाने जोतरी शके। 100% सहकारी माळखामां बधुं दूध आवे, एक टको पण खानगीमां न जाय एनी काळजी राखवानुं काम पण अर्बुदा सेनाने सोंपवानुं छे। भारतीय जनता पार्टी नो कार्यकर छू अने हुं इच्छू छू के मारी पार्टी अने मारी सरकार जे कोई पण व्याजबी अने व्यवहारु वात दूध सागर डेरी तरीकेनी अमारी होय ए समझे अने दूध उत्पादकोने अन्याय न थाय, शोषण न थाय एनी काळजी रखाय। अत्यारे राजस्थानना दूध उत्पादकोने 100 रूपिया वधारे मळता होय अने राज्य सरकार आमां सहेज पण विचार न करे, चिंता न करे, ए केटलुं व्याजबी छे। राजस्थाननुं दूध सहकारी रीते મેળવવામાં આવતું નથી, ઠેકેદારો દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા મેળવાય છે। રાજસ્થાન સરકાર પોતાના સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદકોને 5 રૂપિયા પ્રતિ લીટર આપતા હોય તો ગુજરાત સરકાર કેમ આપતી નથી? દૂધસાગર ડેરી અત્યારે પણ પૂરેપૂરા નિયામક મંડળની રચના થઈ શકી નથી, મને વળતો જવાબ મળે કે દૂધસાગર ડેરીની 2 બેઠકોની નિયામક મંડળ ચૂંટણી બાકી કેમ છે? ઉપાધ્યક્ષનું પણ રાજીનામું આવ્યું હોય તો પહેલા નિયામક મંડળ પૂર્ણ થાય પછી હોદ્દેદારોની વરણી થાય કે એમ નેમ ન થાય એવું નિવેદન આપ્યું હતું। તો લોકશાહીમાં સારી રીતે સહકારી ક્ષેત્રમાં લોકશાહી જળવાય, એનું દબંગ ન થાય, તેનું સરકારી કારણ ન થાય, આ કાળજી પણ હું ઈચ્છું છું। સહકાર આપો, સહકારી ક્ષેત્રે ચૂંટણી લડવા માટે કોઈ ચિહ્નની જરૂર નથી હોતી, હું છેલ્લા 1.5 દાયકાથી ચિહ્ન વગર ચૂંટણી લડતો આવ્યો છું, એ સિવાયની ચૂંટણીની અત્યારે કોઈ ચર્ચા નથી, પ્રસંગ પણ નથી। શિબિર 2 પ્રકારની યોજાશે। આજની જે અર્બુદા સેનાની શિબિર છે એમાં સમાજ ને કેન્દ્રમાં રાખીને વધારે છે। અર્બુદા સેનાનો સૈનિક હોય તો એનું ઘડતર કેવું કરવાનું છે, એની પ્રાથમિકતા શું હશે, એને શું કામગીરી કરવાની છે,
પહેલાં પોતાનું ગામ હોય, પછી પોતાનો સમાજ હોય, વિસ્તારમાં જે કોઈ પણ પ્રશ્નો હોય, આ બધી બાબતોમાં એની પ્રાથમિકતા એક જાહેર જીવનના જાગૃત નાગરિક તરીકે એનું સારું એવું ઘડતર થાય. ઘડતરમાં સંઘર્ષથી સંકોચ ના રાખે, પોતાની વાત અને ગામની વાત, સમાજની વાત એક સારા વકીલ તરીકે, એક સારા વક્તા તરીકે દરેક જગ્યાએ જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં સારી રીતે મૂકી શકે એના માટે એને તૈયાર કરવાનો છે. ધાનેરાના સીએનજી પંપ નજીક મંગળવારે એક ઓવરલોડ રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર દિવાલ તોડી અચાનક દુકાનમાં ઘૂસી જતા ઘટના સ્થળે દોડધામ મચી હતી. ધાનેરાના સીએનજી પંપ નજીક એક ઓવરલોડ રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર દિવાલ તોડી અચાનક દુકાનમાં ઘૂસી જતા ઘટના સ્થળે દોડધામ મચી ગઈ હતી. આ અંગેની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા ટ્રાફિક પોલીસ અને આરટીઓની રહેમ નજર હેઠળ ડમ્પર ચાલકો બેફામ દોડી રહ્યા છે. ડમ્પર ચાલક બેફામ રીતે દોડતા અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અનેક નાના મોટા અકસ્માતમાં અનેક માસૂમોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક લોકો દ્વારા અનેકવાર બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી ડમ્પર ચાલકો હાઇવે અને સિટીના માર્ગો પર બેફામ દોડી રહ્યા છે. ત્યારે મંગળવારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં આવેલ સીએનજી પંપની નજીક એક ઓવરલોડ રેતી ભરેલું નંબર વગરનું ડમ્પરના ચાલકે બેફામ રીતે ચલાવી એક દિવાલ તોડી એક દુકાનમાં ઘૂસી જતા ઘટનાસ્થળે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલે લોકોના ટોળી ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય થયો છે નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. ડિસા જનસેવા કેન્દ્ર ખાતે ઉતારા કઢાવવા માટે અરજદારોના ધરમધક્કા, સરકારની ઓનલાઈન સિસ્ટમ અને વીસીએની હડતાલના પગલે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર હડતાળ પર ઉતરી જતા જગતનો તાત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના પગલે 7/12 ઉતારા સહિત અનેક કામગીરી કરાવવા માટે તાલુકા પંચાયત કચેરી અને જનસેવા કેન્દ્ર સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે. ત્યારે ડીસા તાલુકામાં પણ ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર હડતાલ પર હોય ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ઉતારા કઢાવવા માટે છેલ્લા કેટલાય સમયથી ધરમધક્કા ખાતા નજરે પડી રહ્યા છે. તો બીજી તરફ સરકાર દ્વારા ઉતારા કઢાવવા માટે સિસ્ટમમાં ફેરબદલની પ્રક્રિયા ચાલી રહી છે, જેના લીધે જનસેવા કેન્દ્રમાં પણ ઓનલાઈન સિસ્ટમ એકદમ ધીમી ગતિએ ચાલી રહી છે, જેમાં એક ઉતારા કાઢવા માટે 30 મિનિટ જેટલો સમય લાગી રહ્યો છે. સવારથી જનસેવા કેન્દ્રમાં ઉતારા કાઢવા માટે અરજદારોની લાઇનો લાગી રહી છે. સવારથી ટોકન લઈ અરજદારો ભૂખ્યા તરસા ઉતારા કઢાવવા માટે લાઇનોમાં ઉભા રહેતા અરજદારોમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ગ્રામીણ વિસ્તારોમાંથી અરજદારો જનસેવા કેન્દ્ર ખાતે એકત્રિત થયા હતા અને ઉતારા કઢાવવા માટે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે તાત્કાલિક અસરથી કોમ્પ્યુટર ઓપરેટરોની હડતાલ સમેટીને ઓનલાઈન સિસ્ટમમાં સુધારો કરી ચાલુ કરવામાં આવી તેવી સરકાર સમક્ષ લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી હતી. અમારા ગામમાં વીસીયુ બંધ હોવાથી અમને ગામ પંચાયતમાં ઓપરેટરો હડતાળ ઉપર હોવાથી ઉતારા મળતા નથી. ત્યારે ડીસા જનસેવા કેન્દ્રમાં અમે ઉતારા લેવા માટે આવેલા તો અમે 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ, છતાં ઉતારા મળતા નથી. સરકારશ્રીને વિનંતી કે ઝડપી વ્યવસ્થા કરે, ખેડૂતો અમે હેરાન થઈએ છીએ. અને બેંકની તારીખ જતી હોવાથી બેંકમાં ધીરણ રિન્યુ કરવા માટે આપવાથી જરૂર હોવાથી અમે 3 દિવસથી હેરાન થઈએ છીએ. દિયોદર તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વીસીઈ એક દિવસના પ્રતિક ધરણા પર ગ્રામ્ય પંચાયતના ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકના સમાન કામ સમાન વેતન, લઘુત્તમ વેતન ભંગ, કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ પગાર વેતન લાગુ કરવા માંગ કરી છે. દિયોદર તાલુકા પંચાયત ખાતે ગ્રામ્ય વીસીઈ એક દિવસની પ્રતિક ધરણા, ગ્રામ પંચાયતના ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકના સમાન કામ સમાન વેતન, લઘુત્તમ વેતન ભંગ, કમિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતન લાગુ કરવા માંગ કરી ગુજરાત રાજ્ય વીસીઈ મંડળ દ્વારા અનેકવાર સરકારને રજૂઆત કરાઈ હતી. કમિશન પ્રથા બંધ કરવી, ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવા, 16 વર્ષથી વગર પગારે કામ કરતા સરકારી કર્મચારી જાહેર કરવા, લાભો આપવા માંગ. દિયોદર તાલુકાના ગ્રામ્ય વીસીઈ દ્વારા આજે એક દિવસના પ્રતિક ધરણા કાર્યક્રમ, ગ્રામ્ય વીસીઓની મદદ વિવિધ માંગણીઓ માટે ધરણા ઉપર, ગ્રામ્ય વીસીઈની અચોક્કસ મુદતની હડતાળથી નાગરિકોના દાખલો કાઢવા મુશ્કેલી જોવા મળી. કોમ્પ્યુટર ઓપરેટરો જે પોતાની સેવા આપે છે એને કોઈ પણ પ્રકારનો
પગાર આપવામાં આવતો નથી અને જે કમિશન પ્રથા છે એને દૂર કરવા માટેનો સરકારની અંદર 6-7 વર્ષની અંદર જે લડત જે ચાલે છે, સરકારશ્રીએ આશ્વાસન આપેલું, પરંતુ 8-1 મહિના પહેલાં મુખ્યમંત્રી સાહેબશ્રી સાથે મુલાકાત અને પંચાયત મંત્રી સાહેબશ્રી સાથે મુલાકાત થયેલી, પરંતુ હજી એનું કોઈ સકારાત્મક પરિણામ ન આવતા રાજ્યમંડળના આદેશ અનુસાર 11 તારીખથી ગુજરાતના તમામ ડીસી હડતાલ ઉપર છે અને આજે તાલુકા પંચાયત કચેરી દિયોદર ખાતે દિયોદર તાલુકાના વિષય મિત્રો આજે ગાંધી જીંદા રહે એના માટે આજે પ્રતિક ઉપવાસ ઉપર છે. અત્યારે અમે આવકના દાખલા ઘટાડવા માટે અહીંયા તાલુકા પંચાયત કચેરી આવી ગયેલા છે અને એમાં એ દાખલા ઘટાડવા માટે અમારી પહેલી શરૂઆતમાં તો અમે ગ્રામ પંચાયતમાં ગયા, પણ એ ગ્રામ પંચાયતની અંદર વીસી કોમ્પ્યુટર ઓપરેટરો બધા હડતાળ ઉપર હતા, એટલે એનાથી અમે થોડાક દેવદા તાલુકામાં ગયા અને મામલતદાર ઓફિસમાં ગયા, પણ ત્યાં ભીડના કારણે કોઈ કામ થયું નથી. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા આણું તેડવા આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે હેલિકોપ્ટર લઈ વરરાજા આણું તેડવા આવતા લોકોના ટોળા ઉમટ્યા. કાંકરેજ તાલુકાના અરણીવાડા ખાતે રહેતા પસાભાઈ ભાણાભાઈ પરમારની દીકરી ડિમ્પલના લગ્ન આજથી 10 દિવસ પહેલા અમદાવાદ ખાતે કરવામાં આવ્યા હતા, ત્યારે દીકરીને તેડવા વરરાજા યશ પરમાર તેમની ઉમિત પૂરી કરવા અમદાવાદથી હેલિકોપ્ટર લઈ આજે અરણીવાડા ખાતે આવી પહોંચ્યા હતા, ત્યારે નાનકડા ગામમાં હેલિકોપ્ટર આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ડિસા થરાદ હાઈવે પર લક્ઝરી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત નીપજ્યું અને 8 જણા ઘાયલ થયા. 10 લોકોમાંથી 8 લોકોને ઈજા થઈ હતી, તેમજ એક મહિલાનું મોત થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડિસા થરાદ હાઈવે પર આવેલા આખથાળા નજીક લક્ઝરી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 10 લોકોમાંથી 8 લોકોને ઈજા થઈ હતી, તેમજ એક મહિલાનું મોત થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આજે વધુ એક બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા અને એક મહિલાનું મોત થયું છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડિસા થરાદ હાઈવે પર આવેલ આખથાળા નજીક લક્ઝરી બસ ડિસા તરફથી પૂર ઝડપે આવી રહી હતી, તેમજ આગળ જઈ રહેલ ટ્રેક્ટરમાં 10 લોકો સવાર ચિત્રોડાથી આગળ બાજરી કાપવા માટે જતા હતા, જેમને આખથાળા નજીક અકસ્માત નડ્યો હતો. આ લક્ઝરી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા મીનાબેન શંકરભાઈ વાદીનું મોત થયું હતું, તેમજ ટ્રેક્ટરમાં સવાર અન્ય 8 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે લાખણી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ વધુ સારવાર માટે ડિસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.